नेत्रंग खाते थी आदिवासी अधिकार यात्रा निकली हती, जेमा मोटी संख्या में लोग उमटी पड़िया था। आज रोज 13 सप्टेम्बर एटले आदिवासी अधिकार दिवस हो। आज रोज नेत्रंग खाते थी आदिवासी अधिकार यात्रा नो प्रारंभ थयो हतो। नेत्रंग थी यात्रा निकली राजपारडी, झगड़िया तेमज वालिया थी अंकलेश्वर पहुंचे, ज्यां थी आ पदयात्रा भरूच जिला कलेक्टर कचेरी खाते पहुंचे, जहां कलेक्टर ने रजूआत करवामां आवशे। आदिवासी अधिकार यात्रा में स्थानिक जीआईडीसी में लोकल व्यक्तियों ने रोजगारी, जिला में आदिवासी समाज साथे थता अन्याय तेमज अत्याचार मामले तेमज भरूच अंकलेश्वर शहर में आवेल आदिवासी समाज ने झूपड़पट्टीओ ने कायमी करवानी मांग सहित जंगल की जमीनों आपवा बाबत जेवी बाबत अंगे कलेक्टर कचेरी खाते रजूआत करवा माटे पहोंचशे। आ यात्रा में प्रदेश कांग्रेस समिति सेक्रेटरी संदीपभाई मांगड़ोला, जिला कांग्रेस अग्रणी शेरखान पठाण सहित आदिवासी समाज आगेवानो अग्रणी सहित मोटी संख्या में जोड़ाया था। 13 सप्टेम्बर एटले विश्व आदिवासी अधिकार दिवस निमित्ते भरूच जिला आदिवासी समाज ने नेत्रंग झगड़िया वालिया तमाम ट्राइबल विस्तार समाज आगेवानो द्वारा एक आदिवासी अधिकार रेली ना आयोजन करेलु छे। एनी अंदर जे जिला नी अंदर जे आदिवासीओ साथे अन्याय थाय छे, जे अत्याचार थाय छे, ने जे अमे आ लोको आजे कलेक्टर कचेरी सुधी जे मुद्दाओने लईने जई रह्या छे तेनी अंदर जंगल जमीन छे, झगड़िया जीआईडीसी नी अंदर रोजगारी आपवामां आवती नथी, कायमी करवामां नथी आवता, 8 कलाकनी जग्या पर 10-12 कलाक काम करवामां आवे छे, अने भरूच अंकलेश्वर सिटीमां जे आदिवासी समाजनी झूपड़पट्टीओ आवेली छे ने कायमी करवामां आवे, अने तालुका पंचायत अने मामलतदार अने पोलीस स्टेशनमां जे आदिवासीओ साथे जे अन्याय करवामां आवे छे, अत्याचार करवामां आवे छे, एवा घणा बधा मुद्दाने लईने आज रोज आदिवासी समाज अने कांग्रेसना આગેવાનો અને તમામ સમાજના લોકો દ્વારા સમર્થન આપીને આજે આ એક રેલીનું આયોજન કરેલું છે। આદિવાસી અધિકાર દિવસની જેમ ઉજવણી કરી રહ્યા છો, પરંતુ આદિવાસી સમાજને એવા કયા પડતર પ્રશ્નો છે જે પાયાના આદિવાસી સમાજને ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે, એવા કયા પ્રાથમિક પ્રશ્નોને આજે તમે ઉજાગર કરવાના છો? સૌથી મોટો પ્રશ્ન છે કે 2006ની અંદર કોંગ્રેસ સરકાર દ્વારા જે જંગલની જમીનો આપવામાં આવેલી તે આજ દિવસ સુધી અહીંયા આ સરકાર દ્વારા ખેડૂતોને જગ્યા આપવામાં આવતી નથી, જેટલી જગ્યા ખેડે છે એના કરતા ઓછી જગ્યાની એ લોકોને હકપત્રક આપવામાં આવે છે, અને ખાસ કરીને જીઆઈડીસીમાં જે બેરોજગારીનો પ્રશ્ન છે તેની અંદર રોજગારી મળતી નથી, જેની અંદર અહીંના સમાજના આદિવાસી લોકોની જમીનો ગુમાવેલી છે, અમને રોજગારી મળતી નથી, અને જે અહીંયા કોન્ટ્રાક્ટ પ્રથા છે બંધ થવી જોઈએ। આ તમે એક વિકાસ અધિકારી આદિવાસી જે રેલી કાઢી રહ્યા છો તમે, અને કદાચ તમામ માંગણી ન સંતોષવામાં આવે તો આગલા દિવસમાં તમે શું કરશો? અમે લોકો નહીં, તમામ ટ્રાઇબલ વિસ્તારના આદિવાસી સમાજના લોકો દ્વારા જો ઝઘડિયા જીઆઈડીસીમાં કાયમી નોકરી આપવામાં નહીં આવે અને જો આ જંગલની જમીનોના પૂરતા હકપત્રક નહીં આપવામાં આવે આવનારા દિવસોમાં આ સમાજ દ્વારા ઉગ્ર આંદોલનો કરવામાં આવશે। આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આજે નેત્રંગથી ભરૂચ સુધી અંકલેશ્વર સુધી વાહનમાં અને ત્યાંથી પદયાત્રા મારફતે આદિવાસી સમાજના જે પ્રશ્નો છે, આદિવાસી સમાજના વિવિધ સંગઠનો મારફત ભાઈ શ્રી નરપતભાઈ, શેરખાનભાઈ અને ધનરાજભાઈ અને વિપુલભાઈ જેવા અહીંના સ્થાનિક આગેવાનોએ જે આ જે રેલીનું આયોજન કરેલું છે એની પાછળ આદિવાસી સમાજ આઝાદીના 75 વર્ષ પછી પણ આજે બંધારણની અંદર જે જોગવાઈઓ છે, અનુસૂચિ 5 હોય, અનુસૂચિ 6 હોય, એનો અમલ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં નથી આવતો। માત્ર ચૂંટણીના સમયે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા આદિવાસી સમાજનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે જે રીતે અન્ય રાજ્યોની અંદર અનુસૂચિ 5 અને અનુસૂચિ 6 જ્યાં કોંગ્રેસ શાસિત રાજ્યો છે ત્યાં અમલ કરવામાં આવેલો છે, એનો અમલ ગુજરાતની અંદર પણ થાય એવી સ્પષ્ટ માગણી છે। એની સાથે સાથે સ્થાનિક રોજગારીનો મુદ્દો જે અહીંયાથી શેરખાનભાઈએ વાત કરી, નરપતભાઈએ વાત કરી, એ પ્રમાણે એ સ્થાનિક રોજગારી ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર જે કુદરતી સંપત્તિઓ આવેલી છે એમાં ખાણ ખનીજ એની અંદર જે મોટા પાયે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા લૂંટ ચલાવવામાં આવેલી છે, અને સૌથી શરમની વાત તો એ છે કે જે રિઝર્વ સીટો છે એના ઉપર આદિવાસી પ્રતિનિધિઓ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈને આ વિસ્તારમાંથી જાય છે અને એમના દ્વારા લૂંટ ચલાવવામાં આવે છે, એવી આ જ વિસ્તારના ભાજપના જ સંસદ સભ્યએ જે આક્ષેપો કરેલા છે એની ઉપર પણ સરકાર દ્વારા તપાસ થવી જોઈએ એવી આજના દિવસે અમારી માંગણી છે। અમે સહકારી અને કોંગ્રેસના એક દિગ્ગજ નેતા છો, અત્યારે ઝઘડિયા વિધાનસભામાં જે મનસુખભાઈ વસાવા અને ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વચ્ચે વસાવા વચ્ચે જે તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખને નિમણૂક બાબતે જે વિવાદ થયો છે અને રાજકીય સ્વરૂપ વિવાદ થયો છે, અને સંદીપ માંગરોલા શું કહેવા માંગશે? હા,
આખો મુદ્દો જે છે એ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક મુદ્દાથી ઉપર ઉઠીને હું વાત કરું તો આ સત્તા માટેની લડાઈ છે. આમાં કોઈ સમાજનું હિત નથી, કોઈ આદિવાસી સમાજનું હિત નથી. ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ અને આપણે ભૂતકાળમાં પણ જોયું છે આવી અનેક ચૂંટાયેલા ભાજપના પ્રતિનિધિઓ જ્યારે પોતાની સત્તા ખિસકતી લાગે અથવા તો એમના પોતાના અસ્તિત્વનો પ્રશ્ન ઉભો થાય છે ત્યારે સમાજને આગળ ધરીને, લોકોના પ્રશ્નોને આગળ ધરીને પોતાની ખુરશી બચાવવા માટેને આ અવાતિયા છે એ સ્પષ્ટ આ ભરૂચ જિલ્લાની અને આ ગુજરાતની પ્રજા જાણે છે. જ્યારે જ્યારે પણ સમય આવ્યો છે ત્યારે એમણે પ્રશ્નો ઉઠાવ્યા છે, પરંતુ જ્યારે એમનો જે મૂળ મુદ્દો સત્તાનો છે એ સધાઈ જાય છે ત્યારે તમામ જે લોકોના પ્રશ્નો છે એ લોકોના પ્રશ્નો પાછળ રહી જાય છે. ત્યારે હું આ મિત્રોને પણ સલાહ આપવા માંગુ છું કે જે આ વિસ્તારના લોકોએ તમને સત્તા આપી છે ત્યારે આ વિસ્તારના લોકોના પ્રશ્નોને તમે પ્રાથમિકતા આપી. આજે તમે જુઓ કે નેત્રંગથી વાલિયા અંકલેશ્વર સુધીનો જે રસ્તો છે એની શું હાલત છે. 60% ભ્રષ્ટાચાર આ રોડ રસ્તાઓની અંદર આ ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ મારફત થાય છે અને સીધો એનો જે ગ્રાન્ટો છે એ ગ્રાન્ટો ફાળવી અને એનો દુરુપયોગ થાય છે પોતાના માનીતા કોન્ટ્રાક્ટરો મારફત. ભ્રષ્ટાચાર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આચરી રહેલી છે.